નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 9 માં આજે લેક્ચર છે મિત્રો 22 નો. આજના લેક્ચર ની અંદર આપણે ઉદાહરણ નંબર 8 નો અભ્યાસ કરીશું મિત્રો. ચલો ઉદાહરણ 8 ની રકમ લીધો જે મોસ્ટ આઈએમપી જે પહેલો પ્રશ્ન છે એના અંદર મિત્રો. કાચના લેન્સ માટે કેન્દ્ર લંબાઈ લઈએ છે 0.5 મીટર હોય તો લેન્સ નો પાવર કેટલો થશે મિત્રો? તો એફ બરાબર 0.5 મીટર, પી બરાબર પ્રશ્નાર્થ, એનું સમીકરણ પાવર નું પી બરાબર 1/f, કિંમત મૂકો 1/0.5, પોઈન્ટ નીકળશો તો 10/5, તો પાવર કેટલો થયો? +2d + પાવર એ બહિર્ગોળ લેન્સ નું સૂચન કરે છે મિત્રો. તો પહેલો પ્રશ્ન આપણો કમ્પ્લીટ થયો. ચલો બીજામાં દેખો મિત્રો શું કહેવા માંગે છે. દ્વિ બહિર્ગોળ લેન્સ ની બંને બાજુની વક્રતા ત્રિજ્યા અનુક્રમે R1 10 અને R2 15. મિત્રો ખાસ યાદ રહેજો, દ્વિબાહુકોણ બાજુ એટલે આ રીતે હોય, તો આ બાજુની વક્રતા જમણી બાજુ આવશે એટલે R1 પ્લસ પહેલી સપાટી હોય, બીજી સપાટી એટલે એની વક્રતા કઈ બાજુ આવે મિત્રો? ડાબી તરફ, તો -R2. આ યાદ રાખજો. તો અહીંયા દેખજો R1 + 10 cm, R2 -15 cm, તેની કેન્દ્ર લંબાઈ 12 cm. કયો છે બાહુકોણ? કેન્દ્ર લંબાઈ કેવી હોય? +12 cm. તો લેન્સના દ્રવ્યનો એટલે કે કાચનો વક્રી ગુણાંક શોધો. ઈટા 1 હવા 1 છે, ઈટા 2 કાચનો શોધવો છે. તો કયું સમીકરણ વપરાય મિત્રો? યાદ રાખજો, કેન્દ્ર લંબાઈ આપી છે, બે R1 ને R2 આપ્યા હોય ત્યારે લેન્સ મેકર સમીકરણ તમારે વાપરવાનું મિત્રો. લેન્સ મેકર સમીકરણ કયું છે યાદ કરો? તો 1/f બરાબર ઈટા 2 - ઈટા 1/ઈટા 1 × 1/R1 - 1/R2. ચલો કિંમત મુકાવજો મિત્રો, 1/12 બરાબર ઈટા 2 એમના એમ -ઈટા 1 ની જગ્યાએ 1/1 × 1/10 R1 - 1/R2 - 15, તો કૌંસ ની અંદર -15 લખે. -માઇનસ શું થઈ જશે મિત્રો? પ્લસ, તો +1/15, બાકી બધું એમના એમ છે. ઈટા 2 - 1/1 નીકળી ગયા, ઈટા 2 - 1. 10 અને 15 નો લસા કેટલો મિત્રો? તો 30. અહીંયા 30 લાવવા માટે 3 વડે ગુણ્યા, અહીંયા 30 લાવવા માટે 2 વડે, 3 વત્તા 2 થઈ ગયા. એટલે સાદુરૂપ આપે તો 1/12 બરાબર ઈટા 2 - 1 કૌંસમાં 3 વત્તા 2 = 5/30 થશે. હવે એનું સાદુરૂપ આપી દેજો, ઈટા 2 - 1 × 9 બરાબર 30 ને ઉપર લઈ જાઓ, 5 કે આવશે મિત્રો? છેદમાં 30/12 × 5, તો કેટલા થશે? 5 × 6 = 30, 6 × 2 = 12, 1/2 એટલે કેટલા થશે? 0.5. તો ઈટા 2 = 1 ને જમણી બાજુ લઈ જાઓ મિત્રો, પ્લસ થશે 0.5 + 1 એટલે કેટલા થઈ જાય? ઈટા 2 = 1.5 થશે. આટલો વક્રી ભવનાંક આપણને લેન્સના દ્રવ્યનો મળે છે, મતલબ કે કાચનો પ્રાપ્ત થાય છે. આ બે એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કર્યા. હવે ત્રીજા એક્ઝામ્પલ ની વાત કરીએ. ચલો દેખજો ત્રીજામાં શું છે, સમજજો મિત્રો. એક બહિર્ગોળ લેન્સના હવામાં કેન્દ્ર લંબાઈ, હવાની કેન્દ્ર લંબાઈ છે 20 cm, FA = 20. તો પાણીમાં તેની કેન્દ્ર લંબાઈ કેટલી? FW = પ્રશ્ન, બરોબર મિત્રો? અહીંયા દેખજો હવા અને પાણીનો વક્રી ભવનાંક 1.33 છે. કેટલો છે વક્રી ભવનાંક? 1.33. ચલો મિત્રો દેખજો, આપણે જોઈએ છે FA આપેલે 20, FW પ્રશ્નાર્થ. હવા માટે વક્રી ભવનાંક, પેલા હવા અને પાણીનો વક્રી ભવનાંક 1.33, એટલે હવાનો ઈટા એ 1 છે, પાણીનો ઈટા W કહી દઈએ 1.33 આપે છે. હવા અને કાચનો વક્રી ભવનાંક ઈટા જી 1.5 છે મિત્રો. તો આ રીતે ત્રણેય વક્રી ભવનાંક આપણે લઈ શકીએ છીએ. ચલો મિત્રો હવે દેખજો, આપણે FW શોધે પ્રયોગ સમજવાનો ખાસ. પહેલા જે છે કાચને હવામાં રાખ્યો છે, ત્યાર પછી એને કઈ જગ્યાએ લઈ જઈએ છીએ? આપણે પાણીની અંદર, અને એની કેન્દ્ર લંબાઈ આપણે શોધવી છે મિત્રો. કેવી રીતના શોધી શકાય? તો દેખજો, પહેલા હવાના માધ્યમમાં રહેલા કાચ માટે, હવાના માધ્યમમાં કાચ મૂકીએ ત્યારે લેન્સ મેકર નું સમીકરણ વાપરજો, આગળ આવેલું છે એ. 1/FA બરાબર શું થશે? ઈટા g - ઈટા a / ઈટા 1/R1 - 1/R2. ચલો કિંમત મુકાવજો મિત્રો, FA
20 1 ભાગ્યા 20 ઈટા જી 1.5 ઈટ માઈનસ 1 અપોન 1 ઇનટુ 1 અપોન r1 માઈનસ 1 અપોન r2 સાદું રૂપ આપજો 1.5 માઈનસ 1 0.5 1 અપોન 20 ઇનટુ 1 અપોન r1 માઈનસ 1 અપોન r2 તો 1 અપોન r1 માઈનસ 1 અપોન r2 ને કરતા બનો 0.5 કે જેસે છેદમાં દેખજો 1 અપોન r1 માઈનસ 1 અપોન r2 બરાબર 1 ભાગ્યા 20 0.5 છેદમાં ભાગે ઇનટુ 0.5 છેદમાં પોઈન્ટ નીકાળો તો 10 ભાગ્યા 20 ગુણ્યા 5 0 0 જતા રહે એટલે 1 અપોન 10 એટલે મતલબ 0.1 તો કોની કિંમત મળી આપણને 1 અપોન r1 માઈનસ 1 અપોન r2 બરાબર 0.1 મળે છે આપણને આ ક્યારે મળે હવાના માધ્યમમાં રહેલો કાચ હોય ત્યારે હવે એ જ કાચને પાણીમાં ડુબાડી કાઢો તો દેખજો પાણીના માધ્યમમાં રહેલા કાચ માટે ચલો ફરીથી લેન્સ મેકર સમીકરણ લખો મિત્રો 1 upon fw જે હવા હતા એની જગ્યાએ fw થઈ જશે બરાબર ઈટા જી કાચ માઈનસ પાણી ઈટા w upon છેદમાં પણ ઈટા w યાદ રાખજો ખાસ જેમ બાદબાકી કરો છો એ વક્રી ગુણાંક નીચે એટલે પાત્ર માધ્યમનો વક્રી ગુણાંક છેદમાં પાણી અને કાચમાં પાત્ર માધ્યમ કયું તો પાણી તો ઈટા જી માઈનસ ઈટા w upon ઈટા w into 1 upon r1 માઈનસ 1 upon r2 ચલો કિંમત મુકાવો મિત્રો આગળની કિંમત એમના એમ છે 1 upon fw બરાબર 1.5 માઈનસ 1.33 ભાગ્યા 1.33 1 upon r1 માઈનસ 1 upon r2 એની કિંમત આપણે ઉપર લાયેલા છીએ 0.1 મૂકી દીધા સાદું રૂપ આપો 1.5 માંથી 1.33 કાઢો તો કેટલા મળશે મિત્રો 0.17 ગુણ્યા 0.1 ભાગ્યા 1.33 સાદું રૂપ આપો ઉલટાઈ દઈએ fw બરાબર 1.33 ભાગ્યા 0.17 ગુણ્યા 0.1 તો આપણો આ કિંમત થઈ ગઈ તો fw બરાબર 78.23 સેન્ટીમીટર થાય છે કેટલા મળે છે fw બરાબર 78.23 સેન્ટીમીટર પ્રાપ્ત થાય છે તો આટલી કેન્દ્ર લંબાઈ કોની મળી તો પાણીના અંદરની મળી પાણીની કેન્દ્ર લંબાઈ કહેવાય પાણીના અંદર માધ્યમમાં રહેલો કાચ હોય ત્યારે આટલી કેન્દ્ર લંબાઈ મળે છે મિત્રો તો મોસ્ટ આઈએમપી છે દરેક વિદ્યાર્થી તૈયાર કરવાનો છે લખવાનો છે ચાર ગુણના અંદર પૂછાઈ શકે છે અને ખાસ ધ્યાન રાખજો મિત્રો એમસીક્યુ માં ટુકડા અલગથી પૂછાયેલા છે આ ત્રીજો ભાગ એમસીક્યુ માં આગળ પણ પૂછાયેલો છે બારની એક્ઝામમાં એટલે ખાસ ધ્યાન રાખજો આગળના લેક્ચરની અંદર આપણે લેસના સંયોજન વિશે અભ્યાસ કરીશું મિત્રો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર